જય શ્રી કૃષ્ણ. કેમ છે બાળકો, મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી સબ્જેક્ટમાં આજે આપણે દીર્ઘવાળો ઉ શીખીએ છીએ, બરાબર. તેમાં આપણે આ 2 જે પેજ છે તે આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે આ પેજ જોવાના છે. હવે જો આપણે અહીંયા સૂચનામાં આપ્યું છે કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, એટલે કે ચિત્ર જુઓ અને બાજુમાં ખાના આપેલા છે તેમાં આપણે શબ્દ લખવાનો છે, હિન્દી શબ્દ, બરાબર. હવે જુઓ અહીં આપણને ચિત્રમાં શું આપેલું છે કે જેને આપણે હિંચકો કહીએ તે હિન્દીમાં હિંચકાને શું કહેવાય? ઝૂલા. તો આપણે અહીંયા લખીશું ઝૂલા, બરાબર. ત્યાર પછી છે દૂધ, દૂધ. ત્યાર પછી છે ત્રિશુલ, તો લખીશું આપણે ત્રિશુલ. ત્યાર પછી આ શું છે? ડમરું, બરાબર. આપણે લખીશું ડમરું. ત્યાર પછી છે લટ્ટુ, લટ્ટુ. અહીં દીર્ઘવાળું અહીંયા આવ્યું, આવ્યો ને. ચલો ત્યાર પછી છે કબૂતર, કબૂતર. ત્યાર પછી સૂરજ, સૂરજ. ત્યાર પછી ભાલુ, ત્યાર પછી ખજૂર, ત્યાર પછી બંદૂક, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. ચિત્ર ઓળખીને આપણે કોષ્ટકમાં લખવાનું છે, આ તપને આવડે જ છે. બાજુમાંથી શબ્દ જોવાનો છે અને ખાના ભરવાના છે. તો હવે જુઓ અહીંયા છે શું છે? કબૂતર. ક્યાં છે લખેલું? કબૂતર. આપણે લખીશું ખાનામાં કબૂતર લખેલું છે. પછી અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ, અંગૂર. ત્યાર પછી ભાલુ, ભાલુ. હવે આ શું છે? આલુ. બટાટું આપણે કહીએ ને તેને, બટાટાને આલુ કહેવાય. ત્યાર પછી અહીંયા લઈએ સૂરજ, સૂરજ. હવે આ શું છે? ખજૂર, ખજૂર. ઓકે. ત્યાર પછી ત્રિશુલ છે, તો ચલો ત્રિશુલ લખીએ આપણે, ત્રિશુલ. હવે અહીંયા શું છે? સ્કૂલ, સ્કૂલ લખેલું છે, બરાબર. તો આપણે અહીં લખીશું સ્કૂલ. ચલો હવે અહીંયા જોઈએ આપણે તરાજુ, જેને આપણે ત્રાજવા કહીએ તેને હિન્દીમાં તરાજુ કહેવાય. તો લખીશું તરાજુ. હવે ધતુરા, આ છે તે ધતુરા છે, ધતુરાનું ફૂલ આપણે કહીએ ને તે, તો ધતુરા. ચલો હવે આ શું છે? ભમરડો, જેને હિન્દીમાં કહેવાય લટ્ટુ. તો આપણે લખીશું લ ટુ. ત્યાર પછી આ શું છે? લડ્ડુ, તો આપણે લખીશું લ ડુ. ઓકે. ચલો હવે આપણે બાજુનું પેજ જોઈએ. હવે અહીંયા છે ચિત્ર દેખો, ગોલ ગોલા કરો ઓર શબ્દ લખો. ચિત્ર જુઓ અને આપણે ગોળ બનાવીને અહીંયા શબ્દ લખવાનો છે. જેમ કે પહેલું છે ભાલુ, તો અહીંયા ભાલુનું ચિત્ર છે, તો આપણે અહીંયાથી ભાલુ જો શોધી અને તેના પર વર્તુળ કરીને લખ્યું છે. ત્યાર પછીનું આપણે ચિત્ર લઈએ. આ ચિત્ર શેનું છે? ચિત્ર શેનું છે? ખરબૂચા. તો અહીંયા લખેલું છે, વર્તુળ કર્યું. હવે અહીંયા લખીશું ખરબૂચા. ત્યાર પછી છે આ શું છે? ચિત્ર શેનું છે? ઊન. અહીંયા ઊન લખેલું છે, બરાબર. આપણે લખીશું ઊન. ત્યાર પછી છે ત્રિશુલ, ત્રિશુલ અહીંયા છે.
ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બાકી અક્ષર લખો એટલે કે ખૂટતા અક્ષરો છે તેને આપણે પૂરા કરવાના છે. સામે લખેલા જ છે, જે અક્ષર ભૂલી ગયા હોય, ખૂટતો અક્ષર હોય તે આપણે લખવાનો રહેશે. જેવી રીતે પાલતુ છે તો પાલ તુ, તો ફૂલ છે તો લ લખેલો છે આપણે શું લખવાનું છે, ફૂ. ખુશ્બુમાં ખુશ લખેલો છે આપણે લખવાનું છે બુ. આલુ તો આ લુ. ધૂપ તો પ લખેલો છે તો આવશે ધુ. સૂરજ માં સુ. ઉસર માં ઉસર. ચૂહા તો હા લખેલું છે તો આપણે લખીશું ચૂ. ઓકે, આ રીતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કોષ્ટક સે શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરો. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે જે કોષ્ટકમાંથી જોઈને પૂરવાની છે, બરાબર. તો પહેલું ચિત્ર જોઈ લઈએ આપણે, કે શેનું ચિત્ર છે તો કે તરાઝુનું. રતન ખાલી જગ્યા લા તો શું આવશે, તરાઝુ. ચલો તો હવે આપણે વાક્ય લખીશું, રતન તરાજુ લા, બરાબર. ત્યાર પછી છે આકાશ શું આવશે, આલુ. શું આવશે, આલુ. ત્યાર પછી પૂનમ શું આવશે, ઝૂલા, બરાબર. અહીંયા છે ને ઝૂલા. ત્યાર પછી પૂજા ડમરૂ, ડમરૂ બજા. ચલો આપણે બધા વાક્ય વાંચી જઈએ, મારી પછી તમારે બોલવાનું છે બધા. ઓકે, રતન તરાજુ લા, આકાશ આલુ ખા, પૂનમ ઝૂલા ઝૂલ, પૂજા ડમરૂ બજા. ઓકે, ચલો હવે ત્યાર પછી છે આપણે જોડકા જોડવાના છે. એક સરખા શબ્દ હોય તેના, ઊન તો ઊન સાથે, ઉપર તો ઉપર ક્યાં લખ્યું છે, અહીંયા. ચૂહા, ચૂહા ક્યાં છે, અહીંયા. સૂરજ, સૂરજ ક્યાં છે, અહીંયા. ખજૂર, ખજૂર ક્યાં છે, અહીંયા. કબૂતર અહીંયા, અંગૂર અહીંયા. ઓકે, આ રીતે. હવે જુઓ ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે વાક્ય પઢો લખો, વાંચી અને લખવાનું છે. તો અહીંયા હું તો આપણે બધા વાંચી જઈએ, તમારી સામે જોઈ જોઈને લખવાનું રહેશે સરસ મજાના અક્ષરે, બરાબર. ચલો વાંચીએ, રાજુ બાજા બજાતા હે, સૂરજ પૂરબ સે આતા હે, કાનન ઊન લા, ગાય પાલતુ જાનવર હે, બરાબર. હવે અહીંયા આપણે વાક્યો છે તે બધા વાંચી લીધા છે, સામેની સાઈડમાં તમારે સરસ મજાના અક્ષર લખવાના રહેશે. અને આ બંને પે છે તે સરસ મજાના અક્ષરે પુસ્તકમાં પૂર્ણ કરવાના છે, અને નોટબુકમાં સરસ મજાના અક્ષરે લખવાના રહેશે. નોટબુકમાં તમે ચિત્ર છે તે નહીં લખો તો ચાલશે. ઓકે,